વિદ્યાર્થી મિત્રો આમાં સમીકરણ બનાવી અને ઉકેલવાનું છે રકમની અંદર કીધેલું છે કે સાહિલની માતાની હાલની ઉંમર સાહિલની ઉંમર કરતા ત્રણ ગણી છે મિત્રો અહીંયા શબ્દ સમજવાના છે ત્રણ ગણી ત્રણ ગણી મતલબ કે ત્રણ વડે ગુણવાનું એટલે મળે સાહિલની માતાની ઉંમર જોતી હોય તો સાહિલની હાલની ઉંમર હોય એનું ત્રણ ગણું કરવાનું એટલે એની માતાની ઉંમર મળે બરોબર એટલે એનો મતલબ એવો છે માની લો સાહિલની ઉમર પાંચ વર્ષ હોય ને તો એનું ત્રણ ગણો એટલે માતાની ઉંમર પંદર સાહિલની ઉંમર દસ વર્ષ હોય ને તો એનું ત્રણ ગણો દસ નું ત્રણ ગણું એટલે તો ઉંમર ત્રીસ હવે અહીંયા આપણને ખબર નથી કોની ઉંમર કેટલી છે એટલે આપણે ધારશું અને હું ધારશું તો જે પૂછ્યું હોય શું પૂછ્યું છે બંનેની હાલની ઉંમર તો ઉંમર પૂછેલી છે એટલે આપણે ઉંમર ધારશું હવે કોની ઉંમર ધારવી તો કે સાહિલની ઉંમર ધારવાની કેમ કે સાહિલ ની ઉંમર હોય ને તો એની ઉપરથી માતાની ઉંમર આપણે મેળવી શકીએ કઈ રીતે માતાની ઉંમર સાહિલની ઉંમર કરતા ત્રણ ગણી છે એટલે સાહિલની ઉંમર મળે એનું ત્રણ ગણું કરો એટલે માતાની ઉંમર મળી જાય એટલે સાહિલની ઉંમર આપણે એક્સ ધારશું એટલે અહીંયા લખીએ ધારો કે સાહિલની હાલ ની ઉંમર બરાબર વર્ષ એના ઉપરથી માતાની ઉંમર મળે આ વિધાન કે છે કે સાહિલની ઉંમર થી ત્રણ ગણી છે એટલે સાહિલની ઉંમર એક્સ હોય તો એક્સ નું ત્રણ ગણું ત્રણ વડે ગુણીએ એટલે થાય ત્રણ તો આ કોની ઉંમર થઈ સાહિલની માતાની હાલની ઉંમર બરોબર એટલે સાહિલની ઉંમર એક્સ હોય તો એની માતાની ઉંમર ત્રણ એક્સ વર્ષ થશે આ બંનેની ઉંમર મળી ગઈ હવે પછીનું વિધાન પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો છાસઠ વર્ષ થાય છે આની ઉપરથી સમીકરણ બનશે શું કીધું છે પાંચ વર્ષ પછી આ તો બે હાલની ઉંમર છે હવે વિચાર કરો મિત્રો માની લ્યો તમારી હાલની ઉંમર બાર વર્ષ હોય તો પાંચ વર્ષ પછી તમારી ઉંમર કેટલી થાય

આમાં બહુ વિદ્યાર્થી ભૂલ કરે છે વિચાર્યા વગર ગમે એમ પાંચ વર્ષ પછીની ઉંમર તો કે પાંચેક બરોબર પાંચ ગણું નથી કરવાનું પાંચ વર્ષ પૂરા થશે એટલે ઉમરમાં પાંચનો વધારો થાય અને વધારો પ્લસ કરીને દર્શાવાય બરોબર એવું કીધું હોય પાંચ ગણી તો પાંચેક થાય પાંચ વર્ષ વીતે એટલે જે અત્યારે ઉંમર હોય એમાં પાંચ વધી જાય બાર વર્ષના તમે છો તો પાંચ વર્ષ જશે પછી તમે સત્તર વર્ષના થઈ જશો ઉમેરાશે એટલે આ પાંચ વર્ષ પછીની વાત છે એટલે અહીંયા હું હેડિંગ મારીશ કે પાંચ વર્ષ પછી સાહિલની ઉંમર બરાબર સાહિલની હાલની ઉંમર અત્યારની ઉંમર એક્સ વર્ષ છે તો પાંચ વર્ષ પછી તો કે અત્યારે જે ઉંમર હતી ને એમાં પાંચ નો વધારો થશે જેમ મેં કીધું હોય તમારી હાલની ઉંમર બાર વર્ષ છે તો પાંચ વર્ષ પછી કેટલી થશે તો કે બાર પ્લસ પાંચ એટલે કે સત્તર પુત્ર બે વર્ષ 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 છે એ વધતા જાય એમ સાહિલની ઉંમર પાંચ વર્ષે પાંચ વધી માતાની ઉંમર પણ પાંચ વધી જશે માતાની ઉંમર બરાબર હાલમાં હાલમાં કેટલી હતી ત્રણેક્સ પાંચ વર્ષ પછી કેટલી થશે તો કે પાંચ વધી જશે બરોબર હવે ઈ ઉંમરનું શું કરવાનું છે પાંચ વર્ષ પછીની ઉંમરો આ બંનેની પાંચ પાંચ વર્ષ પછીની ઉંમર છે એ પાંચ વર્ષ પછીની ઉંમરનો જો સરવાળો કરીએ ને તો જવાબ છાસઠ આવે છે એટલે કે બંનેની પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો સાહિલની પાંચ વર્ષ પછીની ઉંમર માતાની પાંચ વર્ષ પછીની ઉંમર બંનેની ઉંમરનો સરવાળો બરાબર કેટલો મળે છે છાસઠ તો આ સમીકરણ બની ગયું આમાં ગણતરી કોની કોની થઈ શકે એક્સ એક્સ વાળા પદોની ત્રણ અને એક્સ બંને પ્લસ છે એટલે સરવાળો થાય પાંચ વત્તા પાંચ એટલે દસ બરાબર છાસઠ હવે એક બે અને ત્રણ પદમાંથી કોની કોની ગણતરી થઈ શકે તો કે આ બંનેની એટલે એક બાજુ હોવા જોઈએ વધતા દસ છે એને ઓલી બાજુ મોકલી દઈએ એટલે છાસઠ માઇનસ દસ અહિયાં વધે ચાર એક્સ છાસઠ માંથી દસ જાય એટલે છપ્પન અહીંયા ચારેક્સ ચોપડો અહિયાં થી છેદ જશે છપ્પન ના છેદ માં ચાર ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળે ચૌદ ચોક છપ્પન ચૌદ વર્ષ હજી નથી માતાની હાલની અને પુત્રની બંનેની હાલની ઉંમર સાહિલની હાલની ઉંમર એક્સ વર્ષ હતી ને ઈ એક્સ આપણને મળી ગયો ચૌદ એટલે કે સાહિલ કેટલા વર્ષનો હોય એક્સ વર્ષનો મતલબ કે ચૌદ વર્ષનો અહીં આપણે લખી શકીએ કે સાહિલની હાલની ઉંમર બરાબર ચૌદ વર્ષ અને માતાની હાલની ઉંમર બરાબર હવે ઈ ઉપર જુઓ તો માતાની હાલની ઉંમર કેટલી હતી ત્રણ એક્સ તો એ આપણે અહીંયા લખશું અને એની ગણતરી કરીશું એક્સ નો આપણને જવાબ મળ્યો છે ચૌદ અને ચૌદ તેરી બરાબર આ માતાની હાલની ઉંમર બેતાલીસ વર્ષ થઈ અને સાહિલની હાલની ઉંમર ચૌદ વર્ષ થઈ તો મિત્રો વ્યવસ્થિત રકમ ઉપરથી બે સ્ટેટમેન્ટ જુદા પાડવાના પહેલું વિધાન છે એની ઉપરથી એક્સ તરીકે કોણ આવશે બરાબર માતાની ઉંમરની બદલે હું લક્ષું એ મળશે અને બીજા વિધાન ઉપરથી સમીકરણ બનશે પહેલું વિધાન માતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી હતી એટલે માતાની એક્સ પુત્રની એક્સ વર્ષ હોય તો માતાની એની કરતાં ત્રણ ગણી ત્રણ ગણી ગણી એટલે ગુણવાનું એટલે એક્સને ત્રણ વડે ગુણી દીધા પછી ખાસ આ સમજવાનું છે પાંચ વર્ષ પછી કીધું છે પાંચ વર્ષ પછી પાંચનો વધારો થાય અને વધારો પ્લસ કરીને દર્શાવવામાં આવે છે ઘણા છોકરા એક્સ પ્લસ પાંચ ની બદલે પાંચ એક્સ લખે આને પાંચ ગણું કર્યું કહેવાય પાંચ વર્ષ પછી પાંચ વધે વધે એટલે ઉમેરવાના પ્લસ કરીને લખવાનું બરાબર આ પાંચેક્સ ખોટું પડશે એક્સ વત્તા પાંચ અને માતાની ઉંમર પાંચ વર્ષ વધે એટલે ત્રણ એક્સ વધતા પાંચ બરાબર છોકરો બાર વર્ષનો હોય અને માતા છત્રીસ વર્ષની હોય તો પાંચ પાંચ વર્ષ જાય એટલે પુત્રય પાંચ વર્ષ એની ઉંમર વધે અને માતાની પાંચ વર્ષની ઉંમર વધે બરાબર માની લો બે હજાર દસની ઉંમરની વાત છે બે હજાર દસમાં પુત્ર બાર વર્ષનો હતો અને માતા છત્રીસ વર્ષની હતી તો બે હજાર પંદરમાં એટલે કે પાંચ વર્ષ વીતી ગયા તો પુત્ર પાંચ વર્ષ મોટો થાય અને માતા પણ પાંચ વર્ષ મોટી થાય એટલે બંનેમાં પાંચ પાંચ વર્ષ પછીની વાત છે જો અત્યારે અને એવી બંનેની ઉંમર હોય તો પાંચ વર્ષ પછી એક્સમાં પાંચ વધે અને ત્રણ એક્સમાં પાંચ વધે આ બંનેની પાંચ પાંચ વર્ષ પછીની ઉંમર કહેવાય અને એની ઉંમરનો સરવાળો કરીએ ને તો છાસઠ વર્ષ મળતા હતા એટલે એની ઉપરથી આ સમીકરણ બનાવ્યું બરોબર હજી એક દાખલો આ પ્રકારનો જોઈએ જો મિત્રો પછીની રકમ બંસી પાસે બે રૂપિયાના ને પાંચ રૂપિયાના કેટલાક સિક્કાઓ છે એટલે બે રૂપિયાના અમુક સિક્કા એ છે અને પાંચ રૂપિયાના અમુક સિક્કા છે બે રૂપિયાના સિક્કાઓની સંખ્યા પાંચ રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતા ત્રણ ગણી છે એટલે આપણું પેલું વિધાન થયું બે રૂપિયાના સિક્કાની સંખ્યા પાંચ રૂપિયાના સિક્કા કરતા ત્રણ ગણી કોણ ત્રણ ગણું બે રૂપિયાની સંખ્યા ત્રણ ગણી કોના કરતા પાંચ રૂપિયા કરતા એટલે પાંચ રૂપિયાના જેટલા સિક્કા છે ને એનું ત્રણ ગણું કરીએ ને એટલે બે રૂપિયાના સિક્કા હોય ની મળી જાય જેમ ગયા દાખલામાં હતું ને કે માતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી એટલે અહીંયા રીતે બે રૂપિયાના સિક્કાની સંખ્યા ત્રણ ગણી કોના કરતાં પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં એટલે બે રૂપિયાની સંખ્યા ત્રણ ગણી છે એટલે આને ત્રણ એક્સ ધારશું જ્યારે પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા એક્સ હશે બરોબર જો સિક્કાનું કુલ મૂલ્ય બરોબર હવે આ છે ને સિક્કાની ગણતરી છે કે ભાઈ કેટલા સિક્કા તો કે પાંચ સિક્કા કે દસ સિક્કા હું એમ કઉ કે પાંચ સિક્કા છે તો એની થી એના રૂપિયા નો ખબર પડે મારે કેવું પડે કેટલા રૂપિયાના કેટલા સિક્કા પાંચ સિક્કા છે એમાંથી બે રૂપિયાના ત્રણ સિક્કા અને પાંચ રૂપિયાના બે સિક્કા બરોબર તો બે રૂપિયાના ત્રણ સિક્કા એટલે એનું મૂલ્ય કેટલું થયું તો કે છ રૂપિયા પાંચ રૂપિયાના બે સિક્કા પાંચ દુ દસ એટલે કુલ મૂલ્ય એનું મૂલ્યુ કેવાય સોળ રૂપિયા બે રૂપિયાના ત્રણ સિક્કા એટલે બબે રૂપિયા વાળા ત્રણ સિક્કા છ રૂપિયા છે અને પાંચ પાંચ રૂપિયા વાળા બે સિક્કા એટલે દસ રૂપિયા છે એટલે બે ના થઈને ટોટલ કેટલા થયા સોળ રૂપિયા થયા એમ અહિયાં ટોટલ કેટલા રૂપિયા થાય છે કુલ મૂલ્ય સત્યોતેર રૂપિયા થાય છે બરોબર તો પૂછ્યું છે શું દરેક સિક્કાની સંખ્યા શોધો તો દર દાખલાની જેમ જે પૂછ્યું હોય એ ધારવાનું દરેક દરેક સિક્કાની સિક્કાની સંખ્યા એટલે કયા કયા સિક્કા હોય રૂપિયાના રૂપિયા તો બે માંથી એક પેલા ધારી શકો તમે એક્સ કોને ધારવું જોવે તો કે પાંચ રૂપિયાના સિક્કા ધારવાના કે જો પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા હોય ને તો એનું તમે ત્રણ ગણું કરી નાખો ને એટલે એ બે રૂપિયાના સિક્કા થયા એટલે પેલા હું પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા ધારીશ ધારો કે દરેક દાખલામાં આ જ અગત્યનું છે શું ધારવું તો જે પૂછવું હોય એ ધારવાનું પૂછ્યું છે બંને સિક્કાની આની આની આમાંથી કોને ધારવું તો આ વિધાન ઉપરથી ખબર પડે કે ભાઈ પાંચ રૂપિયાના સિક્કા હોય એના ત્રણ ગણા કરી નાખીએ તો બે રૂપિયાના સિક્કાની સંખ્યા મળે એટલે પહેલાં પાંચ રૂપિયાના હોવા જોવે એટલે અહીંયા લખશું ધારો કે પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર એક્સ અને બે રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર કેટલી થશે ત્રણ ગણી ત્રણ ગણી મતલબ કે ત્રણ વડે ગુણવાના આને ત્રણ વડે ગુણ્યા એટલે ત્રણ એક્સ બરોબર હવે આ બીજું વિધાન થયું આની ઉપરથી આપણું સમીકરણ બનશે કેટલા રૂપિયા થાય છે બે ના થઈને સત્યોતેર રૂપિયા પાંચ રૂપિયાના એક્સ સિક્કા એટલે જુઓ કુલ મૂલ્ય ગણવું હોય ને એટલે બે થી બનતા જે રૂપિયા હોય ને એનો સરવાળો કરવો પડે પાંચ રૂપિયાના સિક્કાનું કુલ મૂલ્ય બે રૂપિયાના સિક્કાનું મૂલ્ય બરાબર સત્યોતેર એટલે પાંચ રૂપિયાના થઈને જેટલા રૂપિયા બનતા હોય પાંચ પાંચ રૂપિયાવાળા સિક્કા ભેગા કરીને જે રૂપિયા બનાવી બબે રૂપિયાવાળા સિક્કા ભેગા કરીને જેટલા રૂપિયા બનાવી એ બંનેનો સરવાળો કરીએ ને તો કેટલા રૂપિયા થાય છે સત્યોતેર રૂપિયા હવે પાંચ રૂપિયાનો એક સિક્કો હોય તો પાંચ રૂપિયા કહેવાય પાંચ રૂપિયાના બે સિક્કા હોય તો દસ રૂપિયા ગણાય પાંચ રૂપિયાના ત્રણ સિક્કા હોય તો એ પંદર રૂપિયા ગણાય એમ અહીંયા પાંચ રૂપિયાના કેટલા સિક્કા છે આપણી પાસે પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા એક્સ તો આનાથી કેટલા રૂપિયા પ્લસ જેમ આ વિચાર્યું એમ બે રૂપિયાનું વિચારી શકાય બે રૂપિયાનો જો એક સિક્કો હોય તો બે એકા બે બે રૂપિયાના બે સિક્કા હોય તો ચાર ટૂંકમાં સિક્કો અને સંખ્યા બે રૂપિયાનો સિક્કો અને એની સંખ્યા કેટલી છે ત્રણ એક્સ બસ આ સમીકરણ બની ગયું 5x વત્તા બે તેરી છ એક્સ બરાબર સત્યોતેર સરવાળો કોનો કોનો થઈએ કે સરખા પદોનો પાંચેક્સ વધતા છ એક્સ એટલે છ પાંચ અગિયાર અગિયાર એક્સ બરાબર અગિયાર અહીંયાથી છેદમાં જતા રહેશે તો એક્સ બરાબર સત્યોતેરના છેદમાં અગિયાર અગિયાર સત્તા સત્યોતેર એટલે એક્સ બરાબર સાત જવાબ બરોબર આ એક્સ નો જવાબ છે દાખલાનો જવાબ નથી દાખલામાં હું પૂછું તું દરેક સિક્કાની સંખ્યા શોધો એટલે તો પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા છે તો આ એક્સ બરાબર સાત મેળવ્યું એટલે કે પાંચ રૂપિયાના સિક્કાની સંખ્યા એટલે એ એક્સ હતી ને એક્સ એટલે સાત છે તો પાંચ રૂપિયાના કેટલા સિક્કા હોય સાત સિક્કા હોય અને બે રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર બે રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે 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 અને આમાં જવાબ જવાબ તો રૂપિયાના સિક્કા કેટલા તો કે એકવીસ પાંચ રૂપિયાના સિક્કા કેટલા તો કે પાંચ બરોબર આ રીતે ગણાશે વ્યવસ્થિત ફરીથી બંને રકમ જોઈ કોને ધારવાના છે બરોબર જે પૂછ્યું હોય એને તો એની ઉપરથી ખબર પડશે એક્સ કોને ધારવો બે વસ્તુ આપી હોય એમાંથી પેલા એક્સ કોને લેવો તો કે એવી વસ્તુને લેવાય કે જેની કિંમત ઉપરથી બીજાનો જવાબ આપણને મળતો હોય જેમ જેમાં પાંચ રૂપિયાના સિક્કાના ત્રણ ગણા કરો તો બે રૂપિયાના સિક્કા મળે એટલે પાંચ રૂપિયાના સિક્કાને પેલા ધારવાના એના ત્રણ ગણા કરી નાખીએ એટલે બે રૂપિયાના સિક્કા મળી જાય અને પછી એની ઉપરથી વિધાન ઉપરથી સમીકરણ કઈ રીતે બનાવ્યું કઈ રીતે ઉકેલ્યું એ વ્યવસ્થિત સમજો બંને દાખલામાં અને પછી હોમવર્કના દાખલા ગણજો